નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન બે હજાર એકવીસ બાવીસ માટેનું જે પેપર છે તેનું સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરીશું આપણે વિભાગ એ અને બીનું લેખિતમાં સોલ્યુશન કરી લીધું છે હવે આપણે વિભાગ સીથી શરૂઆત કરીએ જે બાળકોને વિભાગ એ અને બીનું સોલ્યુશન જોવાનું બાકી છે તો એ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એમાંથી તમે જોઈ શકો છો અથવા તો સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ પર જઈ અને વિડીયોમાં તમે એ બધા વિડીયો જોઈ શકશો તમામ નમૂના પેપર છે એનું સો સો ટકા સાચું સોલ્યુશન મૂકેલું છે ચાલો વિભાગ સી થી શરૂઆત કરીએ આડત્રીસ થી છેતાલીસ પૈકી કોઈપણ છ પ્રશ્નોના સાઠ થી એસી શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો તો પહેલું છે આડત્રીસ વિઘટન પ્રક્રિયા કોને કહે છે કોઈ એક પ્રક્રિયા રાસાયણિક સમીકરણ આપીને સમજાવો તો એમાં જવાબ આવશે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નીપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન કહે છે ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉપમીય વિઘટન કહે છે અહીં ઉદાહરણ તરીકે ત્રણ છે સમીકરણો આપી દીધેલા છે ચાલો તો આપણે આગળ જોઈએ ધાતુઓના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટેની રિડક્શન પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે સમજાવો આ તો તમને બુકમાં મળી જશે ચાલીસમું ધાતુઓનું ક્ષારણ અટકાવવા માટે વિવિધ ઉપાયો જણાવો તો ચાલો લેખિતમાં સોલ્યુશન કરીએ તો કોઈ પણ ધાતુની સપાટી હવા પાણી કે ભેજના સંપર્કમાં આવે ત્યારે તેનું ખવાણ થવાની ક્રિયાને શું કહેવાય ધાતુ ક્ષારણ કહેવામાં આવે છે આપણે જવાબમાં તેના ઉપાયો લખવાના છે તો સીધા આપણે એને અટકાવવાના ઉપાયો લખીએ તો લોખંડનું ક્ષારણ અટકાવવા માટે તેની ઉપર રંગ લગાવવો જોઈએ જો લગાડેલો રંગ નીકળી જાય તો તે ક્ષારણની પ્રક્રિયા શરૂ થાય છે તેથી લોખંડ ઉપર નિશ્ચિત સમયાંતરે રંગ લગાવવો જોઈએ ત્યાર પછી લોખંડની ચીજવસ્તુઓ જેવી કે હથોડી પક્કડ માળીની કાતર વગેરે ઉપર તેલ લગાડવાથી ક્ષારણ અટકાવી શકાય છે કારણ કે તેલનું સ્તર લોખંડની ચીજવસ્તુઓને હવા કે ભેજના સંપર્કમાં આવવા દેતું નથી લોખંડની સપાટી ઉપર ઝીંક ધાતુનું અતિબારીક અસ્તર ચડાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે ત્યાર પછી આગળનો જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ અને લખી શકો છો વિડીયોમાં લેખિત સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આ વિડીયો તમને કેવો લાગ્યો તથા તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો ચાલો આગળનું સોલ્યુશન કરીએ ત્યારબાદ આપણને કહ્યું છે ચેતાકોષની સંરચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અને તેના કાર્યો જણાવો તો તમે સ્ક્રીન ઉપર ચેતાકોષની આકૃતિ છે એ નામ નિર્દેશનની સાથે જોઈ શકો છો શિખાતંતુ પુચ્છતંતુ પુચ્છતંતુ કોષકેન્દ્ર ચેતાક્ષ અને કોષકાય ઓકે તેના કાર્યો તમને ટેક્સબુકમાં આપેલા છે બેતાલીસમો એકલ સજીવો દ્વારા થતી પ્રજનન પદ્ધતિઓ જણાવો અને કોઈ પણ એક પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો તેતાલીસમો જોઈએ તો માનવમાં સ્ત્રી પ્રજનન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માદા પ્રજનન તંત્ર અને એમાં નામ નિર્દેશન પણ કરેલા છે બરાબર છે તો અહીં અલગ રીતે આપેલું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને સરસ મજાની આકૃતિ દોરી શકો છો નામ નિર્દેશન કરવાનું ચૂકશો નહીં આગળનો સવાલ છે વક્રી ભવનની ઘટના શા માટે થાય છે અને પ્રકાશના વક્રી ભવનના નિયમો લખો તો ચાલો આપણે નિયમો લખીએ તો પ્રાયોગિક પરિણામો અનુસાર પ્રકાશનું વરકી વક્રીભવન ચોક્કસ નિયમોને અનુસરે છે જે નીચે પ્રમાણે છે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાતબિંદુએ દોરેલો લંબ એક જ સમતલા હોય છે ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાત કોણના સાઈન અને વક્રીભૂતકોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે આ વિધાનને સ્નેલનો નિયમ કહે છે ત્યારબાદ લેન્સના પાવરની વ્યાખ્યા આપો જેનો એસા એકમ જણાવો લેન્સનો પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો હવે આપણે છેતાલીસમાં પ્રશ્નનું લેખિતમાં સોલ્યુશન કરીએ તો આપણને એમાં શું કીધું છે તો કે મહત્તમ દરની ગરમ થાય ત્યારે વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ શોધો તો પાવરના સૂત્ર પી બરાબર વીઆઈ પરથી આઈ બરાબર પી છેદમાં વી એ મહત્તમ દરથી ગરમ થાય ત્યારે આઈ બરાબર પીના છેદમાં વી તો આઠસો ને ચાલીસના છેદમાં બસો વીસ એટલે આઠ પોઈન્ટ બ્યાસી જવાબ આવ્યો હવે એમાં ઈસરીનો અવરોધ શોધીએ તો આર બરાબર વીના છેદમાં આઈ બસો વીસ છેદમાં ત્રણસો ને બ્યાસી જવાબ આવશે સત્તાવન પોઈન્ટ છાસઠ હવે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે તો આપણને ત્રણસો સાહીઠના છેદમાં બસો વીસ કરીએ એટલે આપણને એક પોઈન્ટ ચોસઠ મળી જાય ઈસ્ત્રીનો અવરોધ શોધીએ તો બસો વીસના છેદમાં એક પોઈન્ટ ચોસઠ જવાબ આવશે એકસો ને પોઈન્ટ પંદર હવે આપણે વિભાગ ડી જોઈશું એમાં આપણે કોઈ પણ પાંચ પ્રશ્ન છે એનું સોલ્યુશન કરવાનું રહેશે તો આ વિડિયોમાં ખૂબ જ મજા આવે છે ને તો વિડીયોને લાઇક કરી દેજો આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સાયલેન્ડ એજ્યુકેશન ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં હવે આપણે જોઈએ તો સુડતાલીસમો સવાલ છે એની અંદર રાસાયણિક સૂત્ર લખવાના છે અડતાલીસ જે સવાલ છે એની અંદર સો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવા માટેની પદ્ધતિ રાસાયણિક સમીકરણ સહિત લખો તથા પ્રક્રિયાને અંતે બનતી કોઈપણ બે નિપજના ઉપયોગો લખો ત્યાર પછી આપણને આપ્યું છે સાબુની સફાઈ ક્રિયા નહીં ક્રિયા વિધિ સમજાવો એ પહેલાં વિભાગ સીમાં આપણે બેતાલીસમો અને ચોમાલીસમો જ સવાલ છે એનું સોલ્યુશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને લખી શકો છો ત્યાર પછી આપણે બાકીનું જોઈએ વિભાગ ડી જે સવાલ આપણે હમણાં વાંચ્યો તેનું સોલ્યુશન જોઈએ તો ઓગણપચાસમાં સવાલ વિભાગ ડી એનું સોલ્યુશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારે સારા અક્ષરે અને જોડણીની ભૂલ વગર જ લખવાનો છે આ સવાલના જવાબો તો તમે તમારી બુકની અંદર પણ જોઈ શકશો ત્યાર પછી આપણને આપ્યું છે શ્વસનના પ્રકારો જણાવી મનુષ્યમાં શ્વાછોસ્વાછની ક્રિયા ક્રિયાવિધિ સમજાવો તો આપણે જોઈએ શ્વસનના પ્રકારો બરાબર છે તો એમાં આવશે જારક શ્વસન અને ત્યાર પછી આપણને બીજું છે અજારક શ્વસન ત્યારબાદ એકાવનમું મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી તેમાં આપેલ અવયવોનું માત્ર નામ નિર્દેશન કરો તો આપણને અહીં ચાર આપેલા છે તેનું નામ નિર્દેશન સહિતની આકૃતિ આપણે જોઈશું તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ આપણે જોઈએ અને નામ નિર્દેશન કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે અને નામ નિર્દેશન પણ કરવાનું છે મૂત્રાશય મૂત્રવાહિની મૂત્રપિંડ શીરા મૂત્રપિંડ અને મૂત્રપિંડ ધમની એની નીચે બધા સમજાવેલા પણ છે ત્યાર પછી માનવ આંખની આકૃતિ દોરી તેમાં આપેલ અવયવોનું માત્ર નામ નિર્દેશન કરો નેત્રમણી નેત્રપટલ દ્રષ્ટિચેતા સિલિયરી સ્નાયુઓ તો માનવ આંખની આપણે રેખાકૃતિ જોઈએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સિલિયરી સ્નાયુઓ આયરીશ કનિનિકા કીકી નેત્રમણી નેત્રપટલ અને પ્રકાશીય ચેતા અને એની નીચે સમજૂતી પણ આપેલી જ છે ત્યાર પછી ત્રેપનમાં સવાલ તફાવત આપો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ વચ્ચેનો તો આપણે જોઈ શકીએ છીએ ડીસી પ્રવાહ અને એસી આ પ્રવાહનું મૂલ્ય સમય સાથે અચળ રહે છે અને એસી પ્રવાહનું બદલાય છે આ પ્રવાહની દિશા બદલાતી નથી આ પ્રવાહની દિશા છે એ ધનથી ઋણ અને ઋણથી ધન બરાબર છે એવી રીતે બદલાયા કરે છે બેટરી દ્વારા મળતો પ્રવાહ ડીસી હોય છે અને જનરેટર દ્વારા મળતો પ્રવાહ એસી હોય છે તેનું ઉત્પાદન ખર્ચાળ છે અને આનું ઉત્પાદન સસ્તું છે દૂરના અંતરે લઈ જતાં વીજળીનો વ્યય વધારે થાય છે અને આમાં વીજળીનો વ્યય કેવો થાય છે ઓછો થાય છે ત્યારબાદ આપણને કહ્યું છે અર્થિંગ વાયરનું કાર્ય શું છે તેની જરૂરિયાત વિશે ટૂંક નોંધ લખો તો અર્થિંગ વાયર ને ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે ઇસ્ત્રી ટોસ્ટર વગેરે ધાતુની સપાટીવાળા સાધનોની સપાટી સાથે અર્થિંગ વાયર જોડવામાં આવે છે આથી જ્યારે કોઈપણ પ્રકારનું પ્રવાહ લીકેજ ધાતુની સપાટી પર આવે તો તે પ્રવાહ સીધો અર્થિંગ દ્વારા જમીનમાં જાય છે અને શોક લાગવાનો ભય ઘટી જાય છે ત્યાર પછી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની કહ્યું છે અને વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત અને તેનું કાર્ય પણ સમજાવવાનું છે તો આપણે જવાબ જોઈએ જે સાધનની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય તેને ઇલેક્ટ્રિક જનરેટર કહેવાય છે સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત પર કાર્ય કરે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની રહેશે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એની રચના ઓકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આની પછી આપણે એના કાર્યો જોઈશું તો લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં તમારે કયા વિડીયોની જરૂર છે એ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો તથા તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર